આવી ગયા ઓફિસથી. આદિત્ય, શું છે? તમે હજુ નારાજ છો મારાથી? મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ આદિત્ય, મારી વાત તો સાંભળો. આદિત્ય, ઓફિસ જાઉં છું. હા, આજે આટલું વહેલું કેમ? વહેલા ન જઈ શકું? અરે ના, એવું નથી, મારે થોડું કામ હતું એટલે. બોલ ને, શું કામ હતું? હા, બે દિવસથી મને પેટમાં દુખે છે, તો હોસ્પિટલ જવું છે. સાથે આવશો? ના, તું જઈ આવ ને. અને બે દિવસથી દુખે છે તો દુખાવો સહન શું કામ કરે છે? મને લાગ્યું કે મટી જશે, પણ તમે સાથે આવો ને, હું એકલી કેવી રીતે જઉં? એકલા તો તું બધે જઈ શકે છે ને, એકલા તું ડિસિઝન પણ લઈ શકે છે, અને તું તારા બધા જ કામ એકલા કરી શકે છે, તો આ કામ કેમ ન કરી શકે? એક હોસ્પિટલ સાથે આવવા માટે મારી શું જરૂર છે? આદિત્ય, પણ આવો ને સાથે, શું પ્રોબ્લેમ છે સાથે આવવામાં? મારે બહુ બધું કામ છે, અને કદાચ હું આવત પણ હવે મને યોગ્ય નથી લાગતું કે હું તારી સાથે આવું. આદિત્ય, એક સમયે તમે મને એકલી મારી બેનના ઘરે પણ નહોતા જવા દેતા, એક રાત મને ત્યાં નહોતા રોકાવા દેતા, અને હવે તમે મારી સાથે આવવું પણ યોગ્ય નથી લાગતું. એ એક સમય હતો ને, એક સમય હતો જે સમયે હું હર હંમેશા તારી સાથે ઊભો રહેતો હતો. તું કહેતી હતી એમ હું કરવા માટે તૈયાર હતો. એક સમય હતો કે મારી ઈચ્છાઓ હતી, મારી લાગણીઓ હતી. એક સમય હતો કે તે મારી બધી ઈચ્છાઓ લાગણીઓ પર પાણી ફેરવી નાખ્યું. કોઈ દિવસ મારું ધાર્યું નથી કર્યું તે. અને બસ હવે હું કોઈ જગ્યાએ તારી સાથે આવવા માટે તૈયાર નથી. તું તારા ડિસિઝન જાતે લઈ શકે છે. તારે જ્યારે પણ આ ઘર છોડીને જવું હોય, તારે જ્યારે પણ આ ઘરમાં આવવું હોય, તારે જે કંઈ પણ કરવું હોય, તને બધી જ છૂટ છે. આદિત્ય, મારી વાત તો સાંભળો. મારી જ ભૂલ છે, જ્યારે એ મને એટલો પ્રેમ કરતા હતા ત્યારે મને એમની કદર જ ન થઈ. એક સંતાન માટે થઈને એમને મારી પાસે કર કરવું પડ્યું. મેં મારી વેલ્યુ જાતે ડાઉન કરી છે, અને હવે મારે જાતે જ એમને ખુશ કરવા પડશે, એમને મનાવવા પડશે. આવી રીતે તો એક છત નીચે કેવી રીતે રહી શકાય? મારી સાથે વાત કરવા પણ એ તૈયાર નથી, મારી સામે જોવા એ તૈયાર નથી. શું કામ ગોપીએ આવું શું કામ કર્યું? અરે શું કમી રાખી હતી ગોપીને સાચવવામાં? એક બાળક તો માંગતો હતો ફક્ત, અને મારી એક ઈચ્છા ના પૂરી કરી શકી ગોપી. આજે પણ એ ડસ્ટબિન યાદ આવે છે. ગોપી તો હર હંમેશા પોતાને સાચી સમજે છે, પોતાના માટે જીવે છે. અરે તારા માટે તો કોઈ જીવતું જ નથી ને. અમે આઈ મીન હું શું છું તારા માટે? તારા જીવનમાં હું શું છું? કંઈ જ નહીં, કંઈ જ નહીં. આદિત્ય, તમે અહીંયા કંપની આખી છોડીને ગાર્ડનમાં શું કરો છો? અને એ પણ આ બ્રેક ટાઈમમાં? જમવાનું નથી? મેં જમી લીધું. ઘરેથી તો ટિફિન લઈને નથી આવ્યા, કેવી રીતે જમી લીધું? બહાર જમી લીધું. સાચે જમી લીધું?
છોડને, તું અહીંયા શું કામ આવી છે? હું અહીંયા મારા ભૂખ્યા પતિદેવને જમાડવા માટે આવી છું. હું ભૂખ્યો નથી અને મારે કંઈ ખાવું પણ નથી. અને હું એવું કહું કે હું આમાં તમારી ફેવરિટ આઈટમ એટલે કે ઢોકળા લઈને આવી છું તો? તને શું લાગે છે? મને ભાવતા ઢોકળા લાવીશ તો હું માની જઈશ એમ? ખબર છે મને કે મનાવવા માટે નવું નાટક કરે છે. નાટક? આદિત્ય, તમે આપણા પ્રેમને નાટક કેવો શબ્દ કહો છો? સાંભળો ને, કોઈ પણ વાતનો અંત હોય પછી એ જ વાતને લંબાવવાથી કોઈ ફાયદો તો નથી થઈ જવાનો ને. શું કામ એને એક જ વાતને પકડીને બેસી રહ્યા છો? આપણી સામે આટલું મોટું જીવન પડ્યું છે, બંનેને એક છત નીચે રહેવાનું છે અને એકબીજાથી નારાજ થઈને જીવવાનો શું અર્થ? આમ તો મને સમજાઈ ગયું છે કે તમે ગાર્ડનમાં કેમ બેઠા છો. કહું? હા બોલ ને. અહીંયા તમારી કંપનીમાં કામ કરતી બીજી બધી છોકરીઓ ચક્કર મારતી હશે ને, તમને લાઈન મારવા માટે જ બેઠા હશો, હે ને? શું બકવાસ કરે છે તું આ? હા મને સમજાઈ ગયું છે, કેમ કે હવે તો તમને તમારી ગોપી ગમતી નથી. એ વાત અલગ હતી કે થોડા જ સમય પહેલાં હું એક પણ દિવસ બહાર જઉં ને એ તમારાથી સહન નહોતું થતું. પણ હવે તમારી ગોપીએ ભૂલ કરી છે એટલે તમે એને આવી જ સજા આપશો ને? બીજી છોકરીને પટાવી લેશો, બીજી છોકરીઓ સામે લાઈન મારશો, હે ને? કેવું બોલે છે તું? આવું વિચારી પણ કેમ શકે તું? હું એટલા માટે બેઠો છું અહીંયા? મને તો એવું જ લાગે છે. મારો મૂડ ખરાબ હોય છે ને એટલા માટે એકાંત જગ્યાએ બેઠો હોઉં છું. મને કોઈ આજુબાજુમાં કોઈ નથી દેખાતું. એનો મતલબ કે તમને બીજા કોઈને જોવામાં ઇન્ટરેસ્ટ નથી, હે ને? ના, નથી. હવે તું જઈશ અહીંયાથી. તો પછી એ પણ નક્કી થઈ ગયું ને કે તમને તમારી ગોપી જ હજુ ગમે છે? હા કે ના? જવાબ નથી મારી પાસે. જ્યારે કોઈ માણસ કંઈ જ ના બોલે ને ત્યારે એનો જવાબ હા સમજવો, આવું મેં સાંભળ્યું છે. સાંભળો ને, જો હું તમારા માટે તમારી ફેવરિટ વસ્તુ લાવી છું. મારા હાથે મેં ઢોકળા બનાવ્યા છે અને મને વિશ્વાસ છે કે તમે મારી સાથે ખાશો પણ ખરા, કેમ કે મેં પણ કંઈ ખાધું નથી. તો તું ખાઈ લે ને. અને હવે મારા પતિદેવ ભૂખ્યા હોય અને હું ખાઈ લઉં, આવું કેવી રીતે બની શકે? જો એક બાજુ તમે એવું કહો છો કે તમારે બાપ બનવું છે અને બીજી તરફ તમે તમારી જ પત્ની સાથે વાત પણ નથી કરતા, તો પછી મને નથી લાગતું કે આપણે આ જન્મમાં ક્યારેય મા બાપ બની શકીએ. એટલે એ જ કે હવે જ્યારે મારે મા બનવું છે તો તમારે બાપ નથી બનવું, એટલે આપણા બંનેના આ ઝઘડામાં આપણે ક્યારેય મા બાપ નથી બની શકવાના. ખબર છે મને, આ બધું મને ફરીથી પહેલા જેવો બનાવવા માટે જ કરે છે ને. તને કોઈ શોખ નથી મા બનવામાં અને એટલા માટે સારું લગાડે છે મને. તમને પહેલા જેવા બનાવવા માટે અને મા બનવા માટે. આદિત્ય, માણસની ભૂલ થાય પણ એનો અર્થ એવો નથી કે પછી એને પકડી જ રાખવાની વાતને. વાત ભૂલી જાઓ. અને હવે જો આપણે છે ને એક નાનું નાનું બાબુ લાવવાનું છે, તમને ખબર છે હું અત્યારથી એના માટે ગોદડીઓ બનાવવા માંડી છું. અને મેં બાને પણ કહી દીધું છે કે તમે મારા નાના નાના બાબુ માટે મોજા કપડાં બધું બનાવવા માંડો. એટલે આ નિર્ણય તારો ખરેખર સાચો છે? સાચો છે. દિલથી જ હોય ને. લાઈફ જીવી લીધી. બસ હવે ક્યાં સુધી મેણા મારશો? મારતો નથી પણ તું જવાબ આપને. હવે બીજી કોઈ અપેક્ષા? ના, હવે મારી એક જ અપેક્ષા છે કે મારે તમારી બાળકની મા બનવાનું છે. જો મેં જીમ પણ છોડી દીધું છે, ડાન્સ ક્લાસ પણ છોડી દીધા છે, હું કશે નહીં જાઉં. હું બસ આખો દિવસ ઘરમાં રહીશ. બસ હું મારી બેનના ઘરે પણ નહીં જાઉં. પ્રોમિસ, હું તમને છોડીને એક કલાક પણ દૂર નહીં જાઉં સિવાય કે તમે ઓફિસમાં આવો. ગોપી, તું શું છે? અરે મને એમ કે સપનું તો નથી ને? જાઉં ને, સાચું કહું છું. આ તો ઢોકળા કાઢ ને, આપણે સાથે બેસીને ખાઈએ. પણ હવે સ્માઈલ અને બિલકુલ દુખી નથી રહેવાનું. મેં કહી દીધું ને કે હવે આપણે મા બાપ બનશું અને એ પણ હું દિલથી કહું છું. હા હા, કેમ નહીં, સાચે. હું તો આ દિવસની રાહ જોતો હતો. ગોપી ગોપી અહીંયા રહેવા દે ને.
આ સામે બરાબર વ્યવસ્થિત જગ્યાએ બેસીને ખાઈએ ને. એ વાત પણ સાચી. ચલો ચલો જલ્દી ખાઈએ પછી મારે. હા મારે તને ઘણી બધી વાત કરવી છે. આ તને સવારે પેટમાં દુખતું હતું તો એનું શું થયું? દવા લઈ આવી કે નહીં? અરે હું જાઉં છું, હમણાં જ જાઉં છું બેનની સાથે રિપોર્ટ્સ કરાવવા માટે. અરે હું આવું છું ને, હું ઓફિસે હમણાં જ કહી દઉં કે મારે ઘરે જવું પડે એમ છે, અર્જન્ટ. આપણે બંને દવાખાને જઈએ ને પહેલા. હા પણ હવે પહેલા ઢોકળા ખાઈએ. હા ઢોકળા તો ખાઈએ પણ પાછું પેટમાં નહીં દુખે ને તને? દીદી. અરે ગોપી, હા એકલી આવી છે? હા એમને થોડું કામ હતું ને એટલે મૂકવા નથી આવ્યા. એક વાત કહું ગોપી, એ દિવસે જે કંઈ પણ થયું ને એ બહુ ખોટું થયું. એવું નહોતું થવું જોઈતું. તને ખબર છે ને એ વાતથી બધાના મન કેટલા દુઃખી થયા. જો સુષ્મા, મને નહોતી ખબર કે એમને આ વાતની ખબર પડી જશે. પણ પેલું કહેવાય ને કે જે થાય એ સારા માટે થાય. ન તો એમના હાથમાં એ દવા આવી હોત કે ન તો એમને ખબર પડી હોત. અને જો એમને ખબર ન પડત તો હું પણ આજે નિર્ણય ના લેત. મેં નિર્ણય લઈ લીધો છે કે હવે હું માં બનીશ અને હું એમને અને બાને ફરીથી ખુશ કરી દઈશ. ગોપી, તે બહુ જ સારો નિર્ણય લીધો છે. તને ખબર છે તારા આ નિર્ણયથી તારું આખું જીવન બદલાઈ જશે. ઘરમાં એટલી બધી ખુશી આવશે ને કે એનો પાર જ નહીં રહે. પણ અત્યારે હું તારા પાસે એટલા માટે આવી છું કે મારે હોસ્પિટલ જવું છે. તું સાથે આવ ને. એમને આજે કામ વધ્યું હતું ને એટલે સાથે નથી આવ્યા. અરે ગાંડી, આટલી વાત મને કહ્યું હોત ને તો હું ત્યાં આવી જાત. તારે આટલા દૂર આવવાની શું જરૂર હતી? અરે કંઈ વાંધો નહીં. આમ પણ તું એ પ્રેગ્નન્ટ છે ને તો તને શું કામ હેરાન કરવાની. તે દિવસે તો અચાનક તને દોડાવી મેં અને સારું થયું કે તમે લોકો આવી ગયા તો સમાધાન થઈ ગયું, નહીતર વાત વધી જાત. તું ટેન્શન ના લઈશ, મારે પણ આજે સોનોગ્રાફી કરાવવા જવાનું જ છે તો આપણે જોડે જોડે તારા પણ રિપોર્ટ કરાવી લઈએ. તો ચાલ જલ્દી નીકળીએ. હા ચાલ. ગોપી તું બિલકુલ ટેન્શન ના લઈશ, આ ડોક્ટર એટલા સારા છે ને, તને સારી સલાહ. હા બેન, મને એ જ ચિંતા છે કે ક્યાંક પથરીનો દુખાવો હશે તો. અરે ટેન્શન ના લઈશ, બધું સારું થઈ જશે. બેન હજુ કેટલી વાર લાગશે? બહુ ઉતાવળી તું. અરે પણ દર વખતે આટલી વાર લાગે છે કે શું? દર વખતે હોય. અરે આપણે સોનોગ્રાફી કરાવવા આવ્યા છીએ, આપણે કંઈ આપણે શાકમાક લેવા નથી આવ્યા. હા ઠીક છે, હવે પૂછ ને ત્યાં જઈને. હા આવી. બસ જા, બોલાવે છે. હવે આ મારો વારો ક્યારે આવશે? સર મારા રિપોર્ટ્સ. આ તમારા રિપોર્ટ્સ. તમે ક્યારેય માં બની શકો તેમ નથી. શું નથી બની શકો તમે માં? બેનને ખબર પડી જશે તો ફાઇલ ક્યાં છુપાવું? હા કચરાપેટીમાં જવા દો. મારી ભૂલની સજા જ આદિત્યને મળી ગઈ. એમને આ વાત કહીશ તો એ ખબર નહીં શું કરશે, આ વાતને સ્વીકારી જ નહીં શકે. શું કરું?
કઈ રીતે આદિત્યને આ વાતની જાણ કરું કે મારી લીધેલી દવાઓની આડઅસરથી હું માં બની શકું એમ નથી. અરે ગોપી, આખા હોસ્પિટલમાં મેં તને શોધીને તું અહીંયા બેઠી છે. ગોપી, તારે પણ રિપોર્ટ કરાવવાના હતા ને? ચાલ આપણે રિપોર્ટ કરાવી લઈએ. ના ના, મેં દીદી રિપોર્ટ કરાવી લીધા છે. મારા રિપોર્ટ આવી ગયા છે, બસ લેવાના છે સિસ્ટર પાસેથી. અચ્છા, આવી ગયા છે. અરે તને એક વાત કહું, મારા રિપોર્ટ પણ એકદમ નોર્મલ છે. અને બીજી ગુડ ન્યૂઝ છે. શું? તને માસી કહેવાવાળા એક નહીં, બે બે ટેણી આવશે. શું વાત કરો છો? હા, એટલે કે ટ્વિન્સ છે? ટ્વિન્સ છે. અરે વાહ, બહુ સારી વાત છે. ઠીક છે બેન, એવું હોય તો તમે જાઓ, આદિત્ય મને લેવા માટે આવતા હશે. તો તું અહીંયા ત્યાં સુધી એકલી બેસીશ? ના ના, મારા રિપોર્ટ આમ પણ આવવાના છે તો મારે રાહ જોવી જ પડશે ને. અને તમારે હવે આરામની જરૂર હશે, તો તમે જાઓ, આદિત્ય મને આવીને લઈ જશે. સારું, હું અંદરથી મારી ફાઇલ લઈ લઉં છું, પછી જઉં છું. ધ્યાન રાખજે, સાચવીને જજે અને પહોંચીને ફોન કરવાનું ભૂલતી નહીં. ચલ.